ગઢડા તાલુકાના ગોરકડા ગામે ગ્રામજનો દ્વારા સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. છેલ્લા 20 દિવસથી આ સેવાયજ્ઞ શરૂ છે, જેમાં ગોરકડા ગામના જરૂરતમંદ વર્ગના લોકો અને ગરીબ પરિવારના લોકોને બપોરનું તથા સાંજનું ભોજન પૂરું પાડવામાં આવે છે. ગોરડકા ગામે ગરીબ અને મજૂર વર્ગના પરિવારોને ભોજનની સાથે સાથે ખંડેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઘેર ઘેર ફરી ગરમ ભોજન પીરસવામાં આવે છે. આ સેવાયજ્ઞ ગોરકડા ગામના નાગરિકો પોતાના સ્વખર્ચે કરી અને ફંડ ઊભું કરી અને સેવાયજ્ઞ શરૂ કરવામાં આવે છે. કોઈપણ રાજકીય આગેવાન દાતાઓનો સહયોગ મળેલ નથી. સેવાયજ્ઞ ગામના નાગરિકો દ્વારા કરવામાં આવે છે. હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને મુશ્કેલીની પરિસ્થિતિ છે, તેના અનુસંધાને ખંડેશ્વર મહાદેવ યુવક ગ્રુપ દ્વારા છેલ્લા 20 દિવસથી 70 જેટલા પરિવાર સભ્યોને સવારે અને સાંજે બંને સમયે જરૂરતમંદ લોકોને ઘેર ઘેર ભોજન આપવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં જોડાયેલા લોકોના લાભાર્થી પરિવારો દ્વારા પુષ્પ વર્ષા કરી આભાર પણ માનવામાં આવ્યો હતો અને આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા. રિપોર્ટર ઉમરિયાણા સંદીપભાઈ સાથે કેમેરામેન બીજલભાઈ મેર. મારું નામ રાહુલ સાથલિયા છે. અમે ગોરડકા ગામ બોટાદ જિલ્લામાંથી છે દેવી પૂજક. અમને પાછલા 20 દિવસથી ગોરડકા ગામના સમસ્ત ખંડેશ્વર મહાદેવ ગ્રુપના મેમ્બર પાછલા 20 દિવસથી જમવાનું બપોરે અને સાંજે પહોંચ કમ્પ્લેટલી 270 વ્યક્તિને એક સમયમાં ભોજન આપીએ છીએ. સાંજના પણ એટલા જણને જ ભોજન આપીએ છીએ અને ટોટલી 71 કુટુંબને નાના મોટા માણસો તેને પૈસા આપી અને અમે થોડું ભેગું કરી 8-70 મણ ઘઉં ભેગા કરીને કાંક બધા દાન આપી અને એ બધા પૈસા આપીને એમાંથી મરી મસાલો ને એવું બધું લઈ અને 20 જમણ એમ અમારી રીતે જમાડ્યો છે.